हेलो फ्रेंड्स, वेलकम ऑल इन दी थर्ड पार्ट ऑफ जेडब्ल्यू मेन्स ट्रिगोनोमेट्री। लास्ट सेशन ની અંદર આપણે ક્વેશ્ચન્સ ની શરૂઆત કરી કે જેમાં મેઈનલી ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ છે, જનરલ ઇક્વેશન્સ છે, એના બેઝ પર આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય। ઓકે, સો આજનો સેશન પણ આપણે એના થ્રુ જ કન્ટિન્યુ કરીશું કે જેમાં જનરલ જેટલા પણ ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ છે એના બેઝ પર આપણને ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના આવે। ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ છે। ओके, सो आजना सेशन नो जे फर्स्ट क्वेश्चन छे एमा तमने कीधु छे साइन एक्स प्लस साइन स्क्वायर एक्स इज इक्वल्स टू वन, ने ना परथी तमारे कई कावी कोई किंमत शोधवानी छे। तो बहुत ध्यान थी समझो, हूँ सौथी पहला तो आ जे शरत आपी छे तमने एना परथी आपणने मळी जाय साइन एक्स इज इक्वल्स टू कॉस स्क्वायर एक्स। यस, राइट। नाउ અને ધારો કે આપણે નામ આપી દઈએ એફ એક્સ, જે છે કોસ રેસ ટુ 12x પ્લસ 3 કોસ રેસ ટુ 10x પ્લસ 3 કોસ રેસ ટુ 8x કોસ રેસ ટુ 6x અને માઇનસ 2। થોડું પ્રોપર સિમ્પ્લિફાય કરું તો આને કહેવાય કોસ સ્ક્વેર એક્સ ની 6 ઘાત, કોસ સ્ક્વેર એક્સ ની 5 ઘાત, કોસ સ્ક્વેર એક્સ ની 4 ઘાત 3 ઇન્ટુ અને કોસ ક્યુબ એક્સ નો સોરી કોસ સ્ક્વેર એક્સ ની 3 ઘાત। એમ આ રાઈટ ઓર નોટ? હવે જ્યાં જ્યાં પણ તમે કોસ સ્ક્વેર એક્સ મૂકો ત્યાં બધી જગ્યાએ તમે સાઈન એક્સ મૂકી શકો, એટલે અહીંયા થઈ જાય સાઈન રેસ ટુ 6x પ્લસ 3 સાઈન રેસ ટુ 5x પ્લસ 3 સાઈન રેસ ટુ 4x અને સાઈન ક્યુબ એક્સ માઇનસ 2। તો હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ જે છે એ પ્લસ બી ના ક્યુબ નું ઇક્વેશન થઈ ગયું ભાઈ। જોજો, હું અહીંયા મેન્શન કરી દઉં કે એ પ્લસ બી નો ક્યુબ એટલે એ ક્યુબ પ્લસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર પ્લસ બી ક્યુબ પ્રમાણે હોય। તો અહીંયા હું આમ લખી શકું કે સાઈન ક્યુબ સોરી સાઈન સ્ક્વેર એક્સ નો ક્યુબ વત્તા 3 સાઈન સ્ક્વેર એક્સ નો સ્ક્વેર ઇન્ટુ સાઈન એક્સ, બોલો આ બે દુ ચાર ને એક પાંચ ઘાત થઈ જશે, પછી વત્તા 3 સાઈન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઈન એક્સ નો સ્ક્વેર વત્તા આ જે સાઈન એક્સ છે એનો ક્યુબ થઈ ગયો અને માઇનસ 2। તો બોલો આ એ 3 એ સ્ક્વેર બી વત્તા 3 એ બી સ્ક્વેર અને બી ક્યુબ, તો કમ્પલસરી અહીંયા સાઈન સ્ક્વેર એક્સ વત્તા સાઈન એક્સ બધાનો ક્યુબ થઈ જશે ભાઈ, અને સાઈન સ્ક્વેર એક્સ વત્તા સાઈન એક્સ એના બરાબર તો ઓલરેડી 1 છે તમારી પાસે। તો અહીંયા 1 માઇનસ 2 એટલે ફાઇનલ આન્સર તમારો એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આવી ગયો? માઇનસ 1 આવી ગયો। ઓકે, તો બોલો આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બટ ફોર્મેટ એકદમ નવું તમારા માટે। આવો ક્વેશ્ચન તમે ફર્સ્ટ ટાઈમ જોયો છે બરાબર, કે જેમાં એક કન્ડિશન આપી દીધી બરાબર, એ કન્ડિશનને યુટિલાઇઝ કરીને અમે ક્વેશ્ચનને સોલ્વ કર્યો। ઓકે, સો કે આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર વાત કરીએ તો આને ધારો કે આપણે ફરીથી x કહી દઈએ, તો તમે ઓબ્ઝર્વ કરો cos pi / 2 સ્ક્વેર cos pi / 2 ક્યુબ, તો એની પછી હશે cos pi / 2 રેસ ટુ 4 ડોટ અપ ટુ cos pi / 2 રેસ ટુ 10 અને ઇન્ટુ કરીને sin pi / 2 રેસ ટુ n। ભાઈ યાદ કરો, એક પ્રોપર્ટી મેં તમને લખાવેલી આની આગળના સેશનમાં કે cos થીટા 2 ની 1 ઘાત થીટા 2 નો વર્ગ થીટા ગ્રેજ્યુઅલી જતું જાય બરાબર, તો એનો સીધો આન્સર શું લખાય? તો કે જેટલી ઘાત છે 2 ની એના કરતા પ્લસ 1 લખાશે। બોલો હા કે ના? પણ હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા ઓલરેડી તમને સાઈન તો આપી દીધું છે, જસ્ટ અ મિનિટ, હા અહીંયા સ્ક્વેર છે સમજો। તો આપણે આખા ક્વેશ્ચન ને થોડુંક રિવર્સ માં લખીએ, થોડુંક રિવર્સ માં એટલે શું? તો કે અહીંયા sin pi / 2 રેસ ટુ 10 ઇન્ટુ cos pi / 2 રેસ ટુ 10 એની પછી આવશે cos pi / 2 રેસ ટુ 9 પછી આવશે cos pi / 2 રેસ ટુ 8 અને ગ્રેજ્યુઅલી જતા જતા cos pi / 2 ક્યુબ અને cos pi / 2 સ્ક્વેર।
બરાબર છે આવું આવશે હવે તમે ડિવાઈડ અને મલ્ટીપ્લાય વિથ 2 કરશો તો પાઈ બાય 2 રેઝ ટુ 10 અને cos પાઈ બાય 2 રેઝ ટુ 10 ઇનટુ કરીને પાઈ બાય 2 રેઝ ટુ 9 પાઈ બાય 2 રેઝ ટુ 8 ડોટ અપ ટુ પાઈ બાય 2 ક્યુબ અને પાઈ બાય 2 સ્ક્વેર તો છે જ તો તમે ઓબ્ઝર્વ કરો કે આટલાનો આન્સર શું થશે તો કે આટલાનો આન્સર થઈ ગયો 2 sin થીટા cos થીટા એટલે કે sin 2 ઇન્ટુ પાઈ બાય 2 રેઝ ટુ 10 અને 2 ઇન્ટુ પાઈ બાય 2 રેઝ ટુ 10 એટલે શું થશે ભાઈ પાઈ બાય 2 રેઝ ટુ 9 હું જે બોલું છું તેના પર ધ્યાન આપજો કારણ કે જો હું લખવા જઈશ તો બહુ લેન્ધી બનશે સમજો 2 sin થીટા cos થીટા તો sin 2 થીટા એટલે 2 ટાઈમ્સ પાઈ બાય 2 રેઝ ટુ 10 તો એક એક 2 કેન્સલ એટલે પાઈ બાય 2 રેઝ ટુ 9 જ આન્સર આવશે બરાબર છે તો અહીંયા તમારો આન્સર આવી ગયો અને પછી પાછું ઇનટુ કરીને cos 2 સોરી cos પાઈ બાય 2 રેઝ ટુ 9 cos પાઈ બાય 2 રેઝ ટુ 8 ડોટ અપ ટુ ગ્રેજ્યુઅલી છેલ્લું પાઈ બાય 2 ક્યુબ અને છેલ્લામાં છેલ્લું આવશે પાઈ બાય 2 સ્ક્વેર તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે 10 ઘાત હતી ત્યારે 2 ની 1 ઘાત હતી હવે તમે જેવું 1/2 સાથે પાછું 1/2 કરશો તો અહીંયા થઈ જશે 2 sin pi by 2 raise to 9 અને cos pi by 2 raise to 9 ઇનટુ કરીને છે pi by cos 2 raise to 8 ડોટ અપ ટુ pi by 2 ક્યુબ અને pi by 2 સ્ક્વેર હવે તમને એટલું સમજમાં આવવું જોઈએ કે જ્યારે તમે બે વખત 1/2 સ્ક્વેર કર્યું તો અહીંયા તમારો આન્સર sin pi by 2 raise to 8 સમજો ઇનટુ cos pi by 2 raise to 8 ઇનટુ કરીને cos pi by 2 ક્યુબ અને cos pi by 2 સ્ક્વેર હવે આપણે એક સીધી પેટર્ન ઓબ્ઝર્વ કરીએ બહુ ધ્યાનથી સમજો જ્યારે સ્ક્વેર કર્યું તો 8 ઘાત આવી હવે તમે જ્યારે 2 ક્યુબ કરશો તો અહીંયા જવાબ તમારો sin pi by 2 raise to 7 આવશે એટલે જ્યારે 2 નો ક્યુબ હોય ત્યારે આન્સર pi by 2 raise to 7 જ્યારે 2 ની 4 ઘાત કરશો તો જવાબ pi by 2 raise to 6 બરાબર છે અહીંયા હું ડાયરેક્ટ લખું છું જોજો મારે બધા સ્ટેપ્સ નથી લખવા એટલે માટે હું ઓબ્ઝર્વ કરું છું કે અહીંયા જ્યારે 1/2 ક્યુબ તો આન્સર તમારો pi by 2 raise to 7 જ્યારે 1/2 raise to 4 ત્યારે આન્સર pi by 2 raise to 6 એક એક ઘટતું જાય છે જ્યારે 2 raise to 5 તો આન્સર pi by 2 raise to 5 જ્યારે 1/2 raise to 6 સો આન્સર pi by 2 raise to 4 જ્યારે 1/2 raise to 7 સો pi by 2 raise to 3 અને જ્યારે 1/2 raise to 8 તો આન્સર pi by 2 square ઓકે એટલે જો હું આને ગ્રેજ્યુઅલી લખતા લખતા 1/2 raise to 8 સુધી પહોંચું તો મને આન્સર મળી જશે sin pi by 2 square into cos pi by 2 square તો છે જ હજુ એક વખત ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીએ તો 2 sin pi by 2 square into cos pi by 2 square એનો મીનિંગ કે 1/2 raise to 9 અને અહીંયા sin pi by 2 અને બોલો sin pi by 2 એટલે 1 થઈ ગયો તો ફાઇનલ આન્સર 2 raise to 9 એટલે 1/512 આ તમારો આન્સર આવી જશે સો હોપ કે આ પણ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય બરાબર 1/1/1 સ્ટેપ બાય સ્ટેપ તમે જતા જાઓ અને પછી જે આ પેટર્ન ઓબ્ઝર્વ કરવાની છે આ પેટર્ન ઓબ્ઝર્વ કરી લો એટલે તમને આન્સર મળતો જશે બરાબર આ ભાઈ JEE માં પ્રીવિયસ યર્સ માં પૂછાય ગયેલો ક્વેશ્ચન છે અને તમે ચેક કરો કે આવા પ્રકારનો ક્વેશ્ચન ઓલરેડી આપણે આગળ ચેક કરી ગયા છે બટ થોડું ફોર્મેટ એનું કેવું હતું ડિફરન્ટ હતું પણ કન્સેપ્ટ સેમ જ છે સો કે જ્યારે cos 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 નું કોમ્બિનેશન દેખાય તો sin થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરો પણ અહીંયા ઓલરેડી તમને sin તો આપેલું જ હતું તો sin ને ડિવાઈડ મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી માત્ર એ માત્ર કોને મલ્ટીપ્લાય કરવાની જરૂર હતી 2 ને મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવાની જરૂર હતી ઓકે અને કઈ બધા સ્ટેપ્સ લખવાની જરૂર નથી અચ્છા સ્ટીલ આ લેન્ધી કેમ લાગે છે બીકોઝ આપણે અહીંયા સમજીએ છે હું ઓલવેઝ આ વસ્તુ બોલીશ કે જ્યારે આપણે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરીને કોઈ લેન્ધી લાગે સો ચિંતા નહીં કરવી બીકોઝ આપણે સમજવા માટે સોલ્વ કરીએ છીએ
જ્યારે જે ડબલ ઈ માં તમે સોલ્વ કરશો ત્યારે તમને આઈડિયા આવશે, એટલે તમારું થોડું ક્વિક થશે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે ચલો હવે આની અંદર તમારી પાસે બધું જ સાઈન ના સ્વરૂપમાં છે. તો સાઈન પાઈ બાય 40 ઇન્ટુ સાઈન 3 પાઈ બાય 40 ઇન્ટુ સાઈન 5 પાઈ બાય 40. અચ્છા ભાઈ, આજે સાઈન 7 પાઈ બાય 14 છે એને બદલે તો સાઈન પાઈ બાય 2 જ લખાય ને, બરાબર? અચ્છા હવે જે 9 પાઈ બાય 14 છે એને બદલે હું એમ કહું તો ચાલે કે પાઈ માઇનસ 5 પાઈ બાય 14. પછી 11 છે તો એને બદલે લખાય પાઈ માઇનસ 3 પાઈ બાય 14, અને છેલ્લે લખાય પાઈ માઇનસ પાઈ બાય 14. ઓકે ચલો, તો અહીંયા સાઈન પાઈ બાય 14, સાઈન 3 પાઈ બાય 14 અને સાઈન 5 પાઈ બાય 14. ચલો આ જે સાઈન પાઈ બાય 2 છે એને બદલે 1 થઈ ગયું, સાઈન પાઈ માઇનસ એટલે પાછું સેમ વે સાઈન 5 પાઈ બાય 14 થઈ ગયું, પાઈ માઇનસ એટલે સાઈન થીટા જ હોય એટલે 3 પાઈ બાય 14 થઈ ગયું, અને અહીંયા પાઈ બાય 14. તો કહેવાનો મિનિંગ એવો થયો કે સાઈન પાઈ બાય 14, સાઈન 3 પાઈ બાય 14 અને સાઈન 5 પાઈ બાય 14 નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. હવે આ બ્રેકેટની અંદર 3 ટર્મ ગુણાકારમાં છે તો હું 2 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરી દઉં બ્રેકેટમાં જ. તો એક કામ કરીએ, બહાર 4 મૂકી દઉં અને અહીંયા 2 સાઈન બોલો પાઈ બાય 14 ઇન્ટુ સાઈન 3 પાઈ બાય 14 ઇન્ટુ સાઈન 5 પાઈ બાય 14 કરી દઈએ હોલ સ્ક્વેર. તો બોલો આ બેનો વર્ગ 4 કેન્સલ જ થઈ જશે, બરાબર? હવે આપણને ખબર છે કે ભાઈ 2 સાઈન સાઈન, તો 2 સાઈન સાઈન નો મિનિંગ થઈ જશે કોસ માઇનસ કોસ. તો બ્રેકેટ કોસ પહેલા બાદ બાકી એટલે 3 પાઈ માઇનસ 2 પાઈ એટલે 2 પાઈ બાય 14, અને પછી સરવાળો એટલે 4 પાઈ બાય 14, અને આની સાથે સાઈન 5 પાઈ બાય 14 તો છે જ હોલ સ્ક્વેર. ઓકે ચલો ફરીથી 1/4. હવે તમે આ સાઈનનો ગુણાકાર આપી દો તો સાઈન 5 પાઈ બાય 14 ઇન્ટુ કોસ 2 પાઈ બાય 14 માઇનસ સાઈન 5 પાઈ બાય 14 ઇન્ટુ કોસ 4 પાઈ બાય 14, બરાબર છે? અને અહીંયા હોલ સ્ક્વેર આવી જશે. ઓકે આટલો પોઈન્ટ સમજમાં આવ્યો હોય, પણ આનાથી હજુ આગળ આપણને કોઈ એવું ટર્મ પર્ટિક્યુલર મળવાનું નથી. તો આપણે એક કામ કરીએ, આજે આપણે પાઈ બાય 7 પાઈ બાય 14 ની જે કિંમત મૂકીને એ આપણે નથી મૂકવી. એક કામ કરીએ, જો સમજો, આપણે એક કામ કરી લઈએ, અહીંયા આપણે સાથે સાથે સાઈન 7 પાઈ બાય 14 પણ રાખી જ લઈએ, બરાબર છે? અને અહીંયા પણ હું સાઈન 7 પાઈ બાય 14 રાખી જ લઉં, બરાબર? આજે 7 સાઈન પાઈ બાય 2 જે લખ્યું છે તેને બદલે, બરાબર? આપણે કિંમત નથી મૂકવી. અને હવે એ તો 1 જ છે ને, એનો તમે વર્ગ લખો કે નહીં લખો, આ તો 1 જ છે કિંમત ઓલરેડી, બરાબર? એટલે ઇન્ટુ સાઈન 7 પાઈ બાય 14 પણ કરી દઉં તો પણ ચાલે ને ભાઈ? જો સાઈન પાઈ બાય 2 હોય એનો જવાબ 1 હોય તો 1 ઇન્ટુ 1 કરી જ શકાય છે, બરાબર? એટલે આખાનો સ્ક્વેર હવે થઈ જશે, બરાબર? હવે આમાં આપણે 2 ને 2 4 એટલે 4 નું વર્ગ 16 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરી દઈએ. એટલે અહીંયા 2 સાઈન એટલે કે 4 સાઈન પાઈ બાય 14 સાઈન 3 પાઈ બાય 14 સાઈન 5 પાઈ બાય 14 અને સાઈન 7 પાઈ બાય 14 નો સ્ક્વેર. અચ્છા ભાઈ એક કામ કરો, 2 સાઈન પાઈ બાય 14 અને સાઈન 7 પાઈ બાય 14 ને સાથે લઈ લઈએ, અને 2 સાઈન 3 પાઈ બાય 14 અને સાઈન 5 પાઈ બાય 14 ને સાથે લઈ લઈએ, સમજ? તો આના પરથી શું મળશે તમને? બોલો 2 સાઈન સાઈન એટલે કોસ, પહેલા આપણે બાદ બાકી કરી લઈએ, બરાબર? તો 7, બટ આ કરવાથી પણ આપણને રિઝલ્ટ નહીં જ મળશે, કારણ કે જે ટર્મ જે રીતે સેટ થાય છે
ए टर्म आपणे યુટિલાઇઝ નથી કરી શકવાના. ઓકે એનીવેઝ ચાલો જો બીજું કંઈક વિચારીએ. ધારો કે તમને એક રિઝલ્ટ એવું હું અહીંયા મેન્શન કરી દઉં, બહુ ધ્યાનથી સમજજો કે cos pi by 7 into cos 3 pi by 7 into cos આપણે એક રિઝલ્ટ અહીંયા ઓબ્ઝર્વ કરી લઈએ. જો સાથે સાથે ગણતા જઈએ, ચાલો ને વાંધો નહીં. અહીંયા જે sin pi by 14 છે તો sin pi by 14 ને તમે cos pi by 2 minus pi by 14 લખી શકો. તો આ થઈ જશે pi by 2 minus pi by 14 એટલે 6 pi by 14 એટલે ફાઇનલ આન્સર આવી જશે 3 pi by 7. એવું જ અહીંયા sin 3 pi by 14 જે છે એને તમે લખી શકો cos pi by 2 minus 3 pi by 14. બરાબર છે? તો અહીંયા આન્સર આવી જશે તમારો 4 pi by 14 એટલે cos 2 pi by 7. અને 5 pi by 14 જે છે એને pi by 2 minus 5 pi by 14 એટલે cos 2 pi by 14 એટલે cos pi by 7 લખી શકાય. બરાબર છે? અને આ જે sin 7 pi by 14 છે એનો તો તમારો આન્સર 1 જ હતો. બરાબર? એટલે x equals to sin into sin into sin ને બદલે cos pi by 7 into cos 3 pi by 7 into cos sorry 2 pi by 7 ને into cos 3 pi by 7. બરાબર છે? આટલાનો સ્ક્વેર લખી શકાય. હવે આ જે cos pi by 7 cos 2 pi by 7 ને cos 3 pi by 7 છે આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હોય. બરાબર? તો હવે એની વેલ્યુ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો જો હું ડાયરેક્ટ એક રિઝલ્ટ કહું, એની ડાયરેક્ટ વેલ્યુ તમારે લખવી હોય તો એ ડાયરેક્ટ વેલ્યુ તમારી 1/8 થાય. કોનો આન્સર? તો કે cos pi by 7 cos 2 pi by 7 અને cos 3 pi by 7. સમજો. તો અહીં અહીં cos pi by 7 into cos 2 pi by 7 into cos 3 pi by 7 આનો આન્સર આપણે મેળવવાની ટ્રાય કરીએ. તો અહીંયા ડિવાઈડ અને મલ્ટીપ્લાય બાય 2 sin pi by 7 કરીએ. તો અહીંયા 2 sin pi by 7 into cos pi by 7 into કરીને cos 2 pi by 7 cos 3 pi by 7 છે જ. તો આ જે sin 2 pi by 2 pi 2 sin pi by 7 અને cos pi by 7 છે એને બદલે થઈ જશે sin 2 pi by 7 ઇન્ટુ કરીને cos 2 pi by 7 છે અને ઇન્ટુ કરીને cos 3 pi by 7 છે. તો અહીંયા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2 sin pi by 7 તો મારે પાછું અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરવું પડે. હવે તમે ઓબ્ઝર્વ કરો કે 2 sin cos એટલે ફરીથી આ sin 2 theta નું ઇક્વેશન બની ગયું. એટલે અહીંયા sin 4 pi by 7 ઇન્ટુ cos 3 pi by 7 whole divided by 4 sin pi by 7. ચલો ફરીથી ડિવાઈડ અને મલ્ટીપ્લાય બાય 2. તો 2 sin 4 pi by 7 cos 3 pi by 7 whole divided by હવે આ 4 to 8 sin pi by 7. ચલો 2 sin cos એટલે sin plus sin. બરાબર છે? તો sin plus sin કરીશું એટલે પહેલું તો 4 plus 3 7 pi by 7 એટલે cos pi વત્તા 4 માઇનસ 3 એટલે sin pi by 7 આવી જશે whole divided by 8 sin pi by 7. તો sin pi એટલે 0 plus sin pi by 7 sin pi by 7 કેન્સલ એટલે આન્સર 1/8. એટલે હવે તમે આ જે ટર્મ છે એનો આન્સર 1/8 લાવ્યા. હવે આ જે ટર્મ છે એ જ અહીંયા છે
तो ये थी जैसे 1 by 8 नो स्क्वायर એટલે ફાઇનલ આન્સર 1 by 64 બરાબર એટલે આ તમારો આન્સર આવી જશે 1 by 64 આઈ નો કે થોડી બે વખત આપણે ટર્મ્સ રોંગ પુટ કરી દીધા બરાબર બટ એ રોંગ નથી પુટ કર્યા એનાથી પણ આગળ જઈને કઈક ને કઈક આન્સર આવતે જ બટ ઇટ વિલ બી ક્વાઇટ લેન્ધી ફોર યુ એ થઈ જતે લેન્ધી અને ટ્રિગોનોમેટ્રી નો આ જે તમે પ્રોબ્લેમ કહો તો પ્રોબ્લેમ અને એડવાન્ટેજ કહો તો એડવાન્ટેજ કે એ બહુ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ આપે છે બરાબર અને એની અંદર મેથડ તમારી ક્લિયર હોવી જોઈએ બરાબર હા હવે જેમ મારાથી થયું કે ભાઈ ક્વેશ્ચન ને જોઈને મને પહેલા જે મેથડ ઠીક લાગી એ મેથડ મેં સોલ્વ કરી બટ એનાથી મને આગળ જઈને કોઈ રિઝલ્ટ નથી મળતું તો તમારી સાથે પણ એવું થશે તમે જ્યારે ટ્રિગોનોમેટ્રીના ક્વેશ્ચન સોલ્વ કરશો તો ક્વેશ્ચન ને જોઈને તમને એવું લાગતું હોય કે આ મેથડથી કરવાનું છે ડેફિનેટલી એવું બની શકે કે આગળ જઈને તમે કોઈક જગ્યાએ અટકી જાઓ ને જો અટકી જાઓ છો તો બીજી મેથડ ટ્રાય કરો બરાબર તમારી પાસે લોટ્સ ઓફ ઇક્વેશન્સ છે લોટ્સ ઓફ રૂલ્સ છે ઓકે અને એટલે જ આપણા માટે ટ્રિગોનોમેટ્રી થોડું ઇમ્પોર્ટન્ટ કહેવાય તો અત્યારે અટકી જવાયું ધેટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ઇઝ અરે મેઇન થિંગ ઇઝ કે તમે અટકી ગયા તો પછી કઈ મેથડ તમે યુઝ કરો છો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો કે આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય ચલો આવ્યો જ એક બીજો ક્વેશ્ચન ની આપણે વાત કરીએ ઓકે આની અંદર આપણે ફર્સ્ટ ટ્રાયલ માં ક્લિયર કરી શકે રાઈટ બીકોઝ ટ્રિગોનોમેટ્રી છે ભાઈ વેરિએશન્સ તમને ડેફિનેટલી મળશે અચ્છા બધું ઓડ જ દેખાય છે તો એક કામ કરીએ આપણે 1 બાય 4 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય એટલે પહેલામાં 2 sin pi by 16 into sin 3 pi by 16 અને 2 sin 5 pi by 16 અને sin 7 pi by 16 વિચારીએ તો 12 1 by 4 as it is ચલો પહેલામાં 2 sin sin એટલે cos minus cos તો cos pi minus 3 pi by 16 એટલે pi by 8 અને માઇનસ cos 4 pi by 16 ઓકે આ પણ સમજમાં આવ્યો હોય ઇન્ટુ કરીને પહેલામાં cos 2 pi by 16 જ થશે 5 minus 7 એટલે 2 અને 2 pi by 16 એટલે pi by 8 અને માઇનસ કરીને 7 minus 7 plus 5 એટલે cos 12 pi by 16 1 by 4 cos pi by 8 as it is minus cos pi by 4 into cos pi by 8 as it is અને minus cos 3 pi by 4 ચલો so 1 by 4 cos pi by 8 અચ્છા cos pi by 4 એટલે 1 by root 2 અને cos pi by 8 cos 3 pi by 4 એટલે માઇનસ 1 બાય રૂટ 2 સો માઇનસ માઇનસ પ્લસ 1 બાય રૂટ 2 તો ભાઈ અહીંયા ઇક્વેશન બની ગયું જુઓ એ માઇનસ બી એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ચલો બે નો લસા લઈ લઈએ એટલે 1 બાય 8 2 કોસ સ્ક્વેર પાઈ બાય 8 માઇનસ 1 અચ્છા આપણને ખબર છે કે 2 કોસ સ્ક્વેર થીટા આવું લખી દઉં કે 1 પ્લસ કોસ 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા તેનો મીનિંગ કે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર cos 2 થીટા હોય તો જો થીટા બરાબર pi by 8 હોય તો અહીં આન્સર તમારો શું થઈ જશે cos 2 into pi by 8 બરાબર અને જો cos 2 into pi by 8 હોય તો 1 by 8 cos pi by 4 તો ફાઇનલ આન્સર તમારો 1 by જસ્ટ અ મિનિટ 1 બાય 8 રૂટ 2 બટ 1 બાય 8 રૂટ 2 ઓપ્શનમાં નથી તો ઉપરની જે રૂટ 2 રૂટ 2 થી મલ્ટીપ્લાય કરી દો તો રૂટ 2 બાય 8 ઇન્ટુ 2 તો ફાઇનલ આન્સર રૂટ 2 અપ 16 થઈ જશે ઓકે દેટ ઇઝ યોર આન્સર નંબર બી ઓકે સો હોપ કે આ પોઈન્ટ પણ તમને ક્લિયર થયો હોય બરાબર હવે આની અંદર વેરિએશન્સ આવી જ શકે પણ પેટર્ન ઓબ્ઝર્વ કરો અહીંયા બધા ઓલ ટર્મ્સ હતા ગ્રેજ્યુઅલી બરાબર 5 બાય 16 3 5 બાય 16 5 બાય 16 7 5 બાય 16 ઓડ ટર્મ્સ હતા અને તમારો ટર્મ સેટ થઈ જતો તો સર આને હવે કોસ માં કન્વર્ટ કરીને કરી શકાય જેવું આપણે ઉપરના ક્વેશ્ચન માં કર્યું લાસ્ટ ક્વેશ્ચન તો પોસિબિલિટી હોઈ શકે કે તમારો એનાથી પણ આન્સર આવી જ શકે ના નથી
બરાબર પણ તમને યાદ હોય તો મેં લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ ક્વેશ્ચનમાં પણ શરૂઆતમાં તો મેં આ જ પેટર્ન કરેલી કે 2 થી મલ્ટીપ્લાય કરીને કઈક ટર્મ સેટ થાય પણ અનફોર્ચ્યુનેટલી આવું આપણું કોઈ ટર્મ સેટ નહીં થયું બરાબર એટલે આપણે મેથડ ચેન્જ કરવી પડે અને આમાં મેં ફરીથી એ જ મેથડ કરી તો ફોર્ચ્યુનેટલી ટર્મ સેટ થઈ ગયો રાઈટ સો ઇટ્સ 100% અનપ્રેડિક્ટેબલ તમે કોઈ પણ ક્વેશ્ચનમાં રટ્ટો નહીં મારી શકો જેવો જેવો ફોર્મ જેવી જેવી પેટર્ન તેવા અકોર્ડિંગ તમારે મેથડ ફોલો કરવી પડશે ઓકે સો આજના સેશન પૂરતું આટલું રાખીએ બાકીનું નેક્સ્ટ સેશનની અંદર ફર્ધર ક્વેશ્ચન્સને કન્ટિન્યુ કરીશું ઓકે સો થેન્ક યુ ફ્રોમ માય સાઈડ